કીર્તન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય લિખિત પુસ્તકનું નામ છે ઋષિ ચિંતનના સાનિધ્યના કેટલાક અંશો આપણી સમક્ષ રજૂ કરી રહ્યો છું. મનને સાધો, સુધારો. મન સાચે જ કલ્પવૃક્ષ છે, તેની સેવા કરીએ આપણે અપાર લાભ અને અનંત પુણ્ય મેળવી શકીએ છીએ. સ્વાર્થ અને પરમાત્મને તેના વડે સાધી શકીએ છીએ. લૌકિક સુખ અને પરલૌકિક શાંતિની ચાવી આત્મા આપી શકે છે. જો તેને સાધવામાં ન આવે તો તે શેતાની માફક આપણા માથા પર સવાર થઈને અનેક પ્રકારના ખરાબ કૃત્ય કરાવે છે, જુદી જુદી રીતે નાચ નચાવે છે. જો આપણે તેને વંશમાં નહીં કરીએ તો આપણે તેના વંશમાં થવું જ પડશે. કહેવાય છે કે ભૂત લોકોને ડરાવતું અને સતાવતું રહે છે, પરંતુ જો કોઈ તાંત્રિક તેને વંશ કરી લે તો તે ભૂતની ઈચ્છા પ્રમાણે નાચે છે. જે કાંઈ કરાવવા માંગે તે કરે છે અને જે કાંઈ મંગાવે તે લાવી આપે છે. સાચો ભૂત કોઈ એવું જોઈએ તે તો પોતાના મનના રૂપમાં જોઈ શકે. અસંયમી અને ઉછલન મન કોઈ પ્રખર શત્રુ કરતા, બેતાલ કે બ્રહ્મક્ષસ કરતા ઓછું નથી. પરંતુ તેને સાધી લેવામાં આવે તો તે પરમ મિત્ર બની જાય છે, દેવતાની માફક સહાયક સાબિત થાય છે. હજારો મનુષ્યની થોડી થોડી સેવા કરી લે દેવામાં એટલો લોકિત નથી થઈ શકતો કે જેટલો એકલા પોતાના મનને સાધી લેવાથી અને સુધારી લેવાથી થઈ શકે. આથી સેવા માટે સૌથી વધુ લાયક અને હકદાર આપણું પોતાનું જ મન છે. મનની સેવા કરીને આપણે બધા જ પ્રાણીઓની, સમસ્ત બ્રહ્માની સેવા કરી શકીએ છીએ. સેવા ધર્મનો પ્રારંભ કરવા માટે પગથિયા આ જ છે. તેની સેવામાં ભગવાનની, વિશ્વ માનવની સેવા સમાયેલી છે. અખંડ જ્યોતિ, એપ્રિલ 1961, પેજ નંબર 7, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે.